ગણેશ વિસર્જન વખતે દુર્ઘટના બની. ભાવનગર હાઈવે પર ત્રંબા ગામ નજીક 4 લોકો ડૂબ્યા. ત્રિવેણી નદીમાં ગણેશ વિસર્જન કરતી વખતે ઘટના બની છે. સ્થાનિકોએ ડૂબી રહેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. 3 લોકોને હેમખેમ ત્યાંથી બહાર પણ કાઢવામાં આવ્યા અને 1ની હાલત ગંભીર હોવાથી સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે. તો આ અકસ્માતનો બનાવ રાજકોટમાં ગણેશ વિસર્જન વખતની દુર્ઘટના, ગોઝારી દુર્ઘટના, જેમાં 4 લોકો ત્રંબા ગામ નજીક ભાવનગર હાઈવે પર ડૂબ્યા છે. ત્રિવેણી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે આવ્યા હતા અને 4 લોકો ડૂબી ગયા છે. તો ગણેશ વિસર્જન વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ક્યાંક દરિયામાં, ક્યાંક નદીમાં જે લોકો સીધા પ્રતિમાનું વિસર્જન કરી રહ્યા છે એ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ભાવનગર હાઈવે પર ત્રંબા ગામ આવેલું છે. 4 લોકો જે ત્રિવેણી નદીનું સંગમ છે ત્યાં ગણેશ વિસર્જન કરી રહ્યા હતા અને તે સમય પર તેઓ ડૂબ્યા અને સ્થાનિકોએ ડૂબી રહેલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. 3 લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા. સંવાદદાતા મોહિત ભટ્ટ ફોન લાઈન પર છે. મોહિત, શું ઓવરઓલ ત્યાં ઘટના બની હતી અને 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે? જગદીશ, આજે ગણેશ વિસર્જન છે અને રાજકોટ સહિત ઠેર ઠેર જગ્યાએ રાજ્યભરમાં ગણેશ વિસર્જન છે તે ચાલી રહ્યું હતું. દરમિયાન રાજકોટ ભાવનગર હાઈવે પર જે ત્રંબા ગામ આવેલું છે ત્યાં ગણેશ વિસર્જન કરવા એક ગ્રુપ ગયું હતું, જેમાંથી 4 લોકો છે તે ડૂબતા સ્થાનિકોના ધ્યાન આવ્યું હતું. તરત જ જે સ્થાનિક યુવાન તરવૈયાઓ છે તેમની મદદથી 3 જેટલા લોકોને કાઢી લેવામાં આવ્યું છે. એક વ્યક્તિ જે ગંભીર રીતે ત્યાં ડૂબી જવાની સ્થિતિમાં હતો તેમને પણ બચાવી લેવામાં આવ્યું છે અને હાલમાં 108 ની મદદથી તેમને હોસ્પિટલમાં વધુ સારવાર છે ખસેડવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને સાથે સાથે મામલતદાર સહિતનો સ્ટાફ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે અને તેમના દ્વારા પરિસ્થિતિની તાક છે તે મેળવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જે અનેક જગ્યાએ જે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તૈનાત કરવામાં આવ્યા છે અને તેના દ્વારા જ ગણેશ પ્રતિમાનું વિસર્જન થાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો છે તેમના દ્વારા જે નિયત સ્થળ ન હોય તેની બહાર જઈને આ પ્રકારનું વિસર્જન છે તે કરવામાં આવતું હોય છે અને તેની કારણે જ આ પ્રકારની દુર્ઘટનાઓ છે તે ઘટતી હોય છે. સદનસીબે તમામ લોકોને સ્થાનિક તરવૈયાઓ રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી છે. એક વ્યક્તિની હાલત છે ગંભીર છે જેને સારવાર છે અત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જી જગદીશ. ઓકે મોહિત, આભાર તમામ માહિતી આપવા માટે. 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 1ની હાલત ગંભીર છે, તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યું છે.